વડોદરાના વિરોધ ગામે આવેલી એનટીસી કોલેજમાં લૂંટારાઓનો આતંક મચ્યો છે. કોલેજની તિજોરીમાંથી રૂપિયા 3.50 લાખની લૂંટની સાથે કોલેજ કેમ્પસના એટીએમમાં પણ તોડફોડની ઘટના પ્રકાશમાં આવી છે. 8 સિક્યોરિટી ગાર્ડને બંધક બનાવી લૂંટ ચલાવાઈ છે. બનાવની વિગત પ્રમાણે શહેર નજીક વિરોધ ખાતે આવેલા એનટીસી કોલેજ કેમ્પસમાં ગત રાત્રિના સમયે 6 થી 7 ધાડપાડુઓએ મારક હથિયારો સાથે ધસી આવ્યા હતા. સ્થળ ઉપર હાજર 8 સિક્યોરિટી જવાનોને એક રૂમમાં પૂરી દઈ ઓફિસની તિજોરીમાં રહેલી અંદાજે રૂપિયા 55 થી 60 હજારની રોકડની લૂંટ ચલાવી હતી. કોલેજ કેમ્પસમાં આવેલી બેંકની શાખા અને એટીએમને પણ તસ્કરોએ નિશાન બનાવતા આખા કેમ્પસને બાનમાં લીધું હતું. તાલુકા પોલીસને આ બાબતની જાણ થતાં કોલેજ કેમ્પસમાં લગાવેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. તો વિરોધ ગામની એનટીસી કોલેજની આ ઘટના છે જ્યાં એનટીસી કોલેજમાં લૂંટારાઓનો આતંક જોવા મળ્યો. આ લૂંટારાઓએ સીસીટીવીમાં કેદ થયા છે. લૂંટ ચલાવી છે. કોલેજની ઓફિસની તિજોરીમાંથી રૂપિયા 55 થી 60 હજારની લૂંટ કરી છે. વડોદરા એનટીસી કોલેજમાં લૂંટનો બનાવ સામે આવ્યો છે. વિરોધ ગામની એનટીસી કોલેજ છે જેમાં તસ્કરોએ લૂંટ કર્યાનો બનાવ સામે આવી રહ્યો છે. આ વિશે વધુ વિગતો જણાવી રહ્યા છે અમારા સંવાદદાતા પ્રકાશ વર્મા. જી પ્રકાશ, જણાવો જે પ્રમાણે આ લૂંટનો કિસ્સો સામે આવ્યો છે, શું વધુ વિગત છે? બિલકુલ કિન્નરી, આપને જણાવી દો કે વડોદરા શહેરની નજીક વિરોધ ગામ આવેલું છે અને વિરોધ ગામ પાસે આ ન્યોટેક એન્જિનિયરિંગ કોલેજ આવી છે. હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અર્થે આવે છે. ખૂબ વિશાળ કેમ્પસ છે. મોડી રાત્રે 20 થી વધુ ધાડપાડુ જે લૂંટારાઓ હતા આ કેમ્પસને નિશાન બનાવ્યું હતું, ત્રાટક્યા હતા. સૌપ્રથમ તો જે સેન્ટ્રલ બેંક છે તેના એટીએમ મશીનને તોડી નાખ્યું હતું, તેમાંથી રૂપિયા મેળવવાનો પ્રયત્ન નિષ્ફળ કર્યો હતો. ત્યારબાદ બેંક જે બાજુમાં આવી છે તેનું શટર તોડીને તેની અંદર પણ કેશ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમને ધરાર નિષ્ફળતા મળી હતી. ત્યારબાદ જે સિક્યુરિટી જવાન હતા તેને માર મારતા તેઓ કેન્ટીન સુધી લઈ આવ્યા હતા અને બીજા જે ફરજ પરના 7 થી 8 સિક્યુરિટી જવાન હતા તેમને ખૂબ જ માર માર્યો હતો અને અલગ અલગ રૂમમાં પૂરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ જે કોલેજની મુખ્ય રૂમ છે તેમાં પહોંચ્યા હતા અને કચેરીની અંદર રહેલા એક બોક્સમાંથી 50 હજાર રૂપિયા લઈ લીધા હતા. જે સીસીટીવી છે 20 જેટલા, એ સીસીટીવીની તોડફોડ કરી હતી, કાચ તોડ્યા છે, ટેબલ તોડ્યા છે અને આખી કોલેજની અંદર ભારે તોડફોડ કરી છે. લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. વહેલી સવારે જ્યારે અહીંયા બીજા સિક્યુરિટી જવાનો ફરજ પર આવ્યા ત્યારે સિક્યુરિટી બંદી બનેલા હતા, સિક્યુરિટી જવાનોને બહાર કાઢ્યા અને ટ્રસ્ટીને જાણ કરી, ટ્રસ્ટી અહીંયા પહોંચ્યા, પોલીસને જાણ કરતા પોલીસ પહોંચી. પોલીસે ખાસ કરીને કિન્નરી જણાવ્યું કે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. લૂંટારો સીસીટીવીની તોડફોડ કરી તેમને હતું કે કેમેરામાં કોઈ દ્રશ્યો કંડારે નહીં, પરંતુ ઘણા બધા દ્રશ્યો કંડારે ગયા છે અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ ચકાસણી કરી રહી છે કે આ લૂંટારાઓનું પગેરું મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ક્યાંના લૂંટારાઓ છે. અને જયારે ગુજરાતીમાં લૂંટારાઓ વાત કરતા હોય તો કોઈ આજુબાજુના જ કોઈ જાનભેદું લોકોએ પોલીસ પર હુમલો કરીને લૂંટ ચલાવી હોય તેવી શંકા પોલીસ જેવી રહી છે. પોલીસ હાલમાં તમામ અલગ અલગ ટીમો બનાવીને જે પોલીસના અધિકારીઓ આવે છે તે અલગ અલગ દિશાની અંદર તત્પરથી તપાસ કરી રહ્યા છે, સંચાલકોની પૂછપરછ કરી છે અને જે સિક્યુરિટી જવાનો છે તે પણ અત્યારે અહીંયા હયાત છે. તેમને ખૂબ માર માર્યો હતો અને તેમને ઈજા પહોંચી છે અને તેમની સારવાર પણ આપવામાં આવી હતી. ખાસ કરીને કેવી રીતના લૂંટની આ સમગ્ર ઘટના બની તેની રજે રજ માહિતી પોલીસ મેળવી રહી છે અને આગળની કાર્યવાહી પોલીસ હાથ ધરી રહી છે. કિન્નારી જી, ધન્યવાદ પ્રકાશ સમગ્ર માહિતી બદલ.